नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु मारी आकाश एकेडमी यूट्यूब चैनल में। अने आजे हूँ तमारी समक्ष 7 जुलाई 2020 नो करंट अफेयर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्सना विडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधाज करंट अफेर्सना विडियोनी पीडीएफ प्रोवाइड करी दईश। तो हवे आपणे ગઈકાલે થયેલ करंट अफेर्सनुं एक वक्त रिविजन करी लईए। मिनिस्ट्री ऑफ ह्यूमन रिसोर्स डेवलपमेंट विभाग द्वारा ड्रग डिस्कवरी हेकाथोन 2020 शुरू करवामां आव्यो। त्यारबाद नेशनल हाईवेज ऑथोरिटी ऑफ इंडिया ना अध्यक्ष तरीके सुखबीर सिंह संधु नो कार्यकाल वधारवामां आव्यो। त्यारबाद व्लादिमीर पुतिन वर्ष 2036 सुधी रशियाना राष्ट्रपति पद पर रही शकशे। त्यारबाद ताजेतरमा प्रधानमंत्री नरेन्द्र मोदीए लद्दाखना निमूमा मिलिटरी बेस पर जवानोने संबोधित कर्या छे। त्यारबाद भारत दुनियानो 5मा नंबरनो सौथी मोटो विदेशी मुद्रा भंडार धरावनार देश बन्यो। केटलामा नंबरनो? तो के 5मा नंबरनो। त्यारबाद ताजेतरमा आवेल एक रिपोर्ट अनुसार दुनियामा ई कचरानो सौथी मोटो उत्पादक देश चीन बन्यो छे। त्यारबाद रमेश कुमारने आंध्र प्रदेश राज्यना मुख्य सूचना आयुक्त नियुक्त करवामा आव्या। त्यारबाद इक्विटास स्मॉल फाइनांस बैंके वीडियो KYC ना माध्यम थी खातों खोलवानी सुविधा शुरू करी छे। अने त्यारबाद ऑल इंडिया रेडियो द्वारा पहलू संस्कृत समाचार पत्रिका कार्यक्रम प्रसारित करवामां आव्यो। तो हवे आपणे आजे 7 जुलाई 2020 करंट अफेर्स जोईए, जेमां पहेलो प्रश्न छे ताजेतरमां वर्च्युअल रेस एक्रोस अमेरिका 2020 ना लीडर बोर्डमां क्या भारतीयने ત્રીજું સ્થાન મળ્યું? તો તેના જવાબમાં આવશે લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુ, એટલે કે આન્સર એ। ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કઈ ભારતીય ડાયના એવોર્ડ 2020 જીત્યો છે? તો તેના જવાબમાં આવશે પ્રિયા ઠકરાલ, એટલે કે આન્સર સી। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કોણે ભારતની પહેલી સોશિયલ મીડિયા એપ એલિમેન્ટ્સ લોન્ચ કરી છે? તો તેના જવાબમાં આવશે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ, એટલે કે આન્સર બી। ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં આરબીઆઈના ક્યા પૂર્વ ગવર્નરે ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર બુક લખી છે? તો તેના જવાબમાં આવશે ઉર્જિત પટેલ, એટલે કે આન્સર એ। હવે જો આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935 રોજ કરવામાં આવી હતી। હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે? તો કે શક્તિકાંતા દાસ, જે હાલના આરબીઆઈના ગવર્નર છે। અને કેટલામાં ગવર્નર છે? તો કે 25મા ગવર્નર છે। ઉર્જિત પટેલ કેટલામાં ગવર્નર હતા?
કે 24માં ગવર્નર હતા. રઘુરામ રાજન તો કે 23માં. ત્યારબાદ ડી સુબ્બારાવ 22માં ગવર્નર હતા અને વાય વેણુગોપાલ રેડ્ડી એ 21માં ગવર્નર હતા. ત્યારબાદ આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? તેનું વડું મથક આવેલું છે મુંબઈમાં. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ બેંક દ્વારા ઝીપ ડ્રાઈવ ઓનલાઈન ઇન્સ્ટન્ટ ઓટો લોન્સ શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે HDFC બેંક, એટલે કે આન્સર સી. હવે HDFC બેંકના MD છે આદિત્ય પુરી અને HDFC બેંકનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા મિશન વૃક્ષારોપણ 2020 શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ, એટલે કે આન્સર ડી. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો તેની રાજધાની છે લખનૌ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તમને ખ્યાલ છે તે મુજબ તાજેતરમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે પણ કાર્યકાળ સંભાળે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. ત્યારબાદનો સાતમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા ઈ લર્નિંગ પોર્ટલ લીડ શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે દિલ્હી સરકાર દ્વારા લીડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, એટલે કે આન્સર બી. હવે લીડ પોર્ટલમાં લીડનું પૂરું નામ જોઈએ તો લીડનું પૂરું નામ થાય લર્નિંગ થ્રુ ઈ રિસોર્સિસ. Made accessible for Delhi. જે લીડનું પૂરું નામ છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન આઈએમપી દે, કારણ કે તમને પરીક્ષામાં આ લીડમાંથી કોઈ પણ એક આલ્ફાબેટનું પૂરું નામ પૂછાઈ શકે. કે તાજેતરમાં દિલ્હી સરકાર દ્વારા ઈ લર્નિંગ પ્લેટફોર્મ લીડ શરૂ કરવામાં આવ્યું છે, તેમાં L એટલે શું, અથવા તો એવું પૂછે E એટલે શું, A એટલે શું, કે D એટલે શું. તો આ નામ તમને પૂરું યાદ હોય તો એ વખતે તમે આ પ્રશ્ન એટેમ્પ્ટ કરી શકો. ત્યારબાદનો આઠમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન દ્વારા કયા દિવસે ધર્મચક્ર દિવસ મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 4 જુલાઈ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો નવમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં જીન કાસ્ટેક્સ કયા દેશના પ્રધાનમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે ફ્રાન્સ, એટલે કે આન્સર એ. હવે ફ્રાન્સની વાત કરીએ તો તેની કેપિટલ છે પેરિસ અને ફ્રાન્સની કરન્સી છે યુરો. ત્યારબાદનો દસમો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતો માટે બલરામ યોજના શરૂ કરી છે? તો તેના જવાબમાં આવશે ઓડિશા, એટલે કે આન્સર બી. ઓડિશાની વાત કરીએ તો તેની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશી લાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક. ત્યારબાદનો 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યમાં પર્યટકોને આકર્ષવા ઇંતજાર આપકા અભિયાન શરૂ કર્યું છે? તો તેના જવાબમાં આવશે
मध्य प्रदेश, आंसर डी। मध्य प्रदेश की बात करिए तो तेनी राजधानी छे भोपाल, राज्यपाल छे आनंदीबेन पटेल और मुख्यमंत्री छे शिवराज सिंह चौहान। त्यार बाद नो 12मो प्रश्न जुए, ताजेतर में कॉमन सर्विस सेंटर ने पहली ट्रांसजेंडर कौन बनी, तो तेना जवाब में आवशे जोया खान, एटले के आंसर ए। हवे मैं तमने गई काले करंट अफेयर्स ने लगता बे प्रश्न पूछा હતા, તેમાંનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં કોના દ્વારા યુનાઇટેડ વી ફાઇટ સોંગ લોન્ચ કરવામાં આવ્યું, તો તેના જવાબમાં આવશે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ। ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં કોને વાઇસ એડમિરલ જી એમ હીરાનંદાની મેમોરિયલ રોલિંગ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા, તો તેના જવાબમાં આવશે અક્ષય કુમાર। હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં તમને આપેલા છે, આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યની પોલીસ માટે થર્મલ કોરોના કોમ્બેટ હેડગિયર લોન્ચ કરવામાં આવ્યું, અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં આદિવાસી યુવાનોને કુશળ બનાવવા માટે કયા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। આમ અહીં આપણે આજે 7 જુલાઈ 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ। જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।